वलसाड जिल्लाना कपराड़ा तालुकाना सुखाला गामे साईधाम गार्डन आदिवासी क्षेत्र में समभाव सत्संग परिवार शरदभाई व्यास प्रेरित आयोजित समूह लग्नोत्सव में समाज 31 जेटला नव दंपतिओए प्रभुता में पगला माड्या हता। आ समूह लग्न में शरदभाई व्यास अने आमंत्रित मेहमानों वरराजाओ साथे वरघोड़ा में जोड़ाया हता। वरराजाओ ने साई बाबाना दर्शन करी लग्नना मंडप में पहुंचाया बाद लग्न विधि ब्राह्मण द्वारा करवामां आवी हती। कन्याओ ने पण लग्नना मंडप में प्रस्थान कराव्युं हतुं। आ समूह लग्न में एक जोड़ू वरराजा ने अंध लग्न में जोता अनेक लोकोनी आंखों भीनी थई गई हती। आ मोंઘવારીના સમયમાં લગ્નના લાયક દીકરીઓને પરણાવવા માટે તેના માતા-પિતાની આર્થિક સમસ્યાઓ ખૂબ જ મોટી સમસ્યા હોય છે। સમસ્યાને ધ્યાનમાં રાખીને શરદભાઈ વ્યાસ દ્વારા પ્રતિ વર્ષ 51 દીકરીઓને સન્માનભેર પરણાવવાનું તથા ઘરવખરીનો સામાન વસ્ત્રો કર્યાવર રૂપે આપવામાં આવે છે। આ સમૂહ લગ્નની પરંપરામાં 31 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। શરદભાઈ વ્યાસ દ્વારા સમભાવ સત્સંગ પરિવારના માધ્યમથી 8મા સમૂહ લગ્નોત્સવનું આયોજન તારીખ 3 મે 2022ના રોજ અખાત્રીજના પવિત્ર દિવસે ભવ્યતાથી કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં મુંબઈ અને ગુજરાતમાંથી અનેક મહાનુભાવો, રાજ્યમાંથી જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના આદિવાસી નેતા જયેન્દ્ર ગાવિત, ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન અને મોટી સંખ્યામાં ભક્તો તેમજ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 6 વર્ષથી આ સાયધામ સુખાલા ગાર્ડન ખાતે 21 થી શરૂઆત કરેલી 51 કરતાં કરતાં આ વર્ષે આપણે 21 દીકરીઓનું સમૂહલગ્ન આપણે સંપન્ન કર્યા। આ સમૂહલગ્ન સંપન્નના માધ્યમથી હું એક જ મારા આ વિસ્તારના વલસાડ જિલ્લાના ખાસ કરીને આદિવાસી વિસ્તારના મારા ગરીબ ભાઈ બહેનોને વિનંતી કરું, આવનાર દિવસોમાં સાંઈ સત્સંગ સુખાલા સારું એવું આયોજન કરી રહ્યું છે, હોલનું આયોજન કરી રહ્યું છે, એ સંપૂર્ણ સુવિધા દરેક પરિવારમાં મળશે લગ્ન માટેની। મંડપની એમને ચિંતા નહીં હોય, સ્ટેજની એમને ચિંતા નહીં હોય, બ્રાહ્મણની એમને ચિંતા નહીં હોય અને ભોજનની બી એમને ચિંતા નહીં હોય તે અમે ભવિષ્યમાં કરવા માગીએ છીએ, તો એમાં તમારો સહકાર મળે। હજુ બી તો આજે 31 દીકરીઓના લગ્ન કર્યા છે, અમે હજુ બી લગ્નની સિઝન બાકી છે, કદાચ 2-5 પરિવાર ગરીબ હશે ને એ કદાચ લગ્ન નહીં કરી શકે, તો તમારા માધ્યમથી સંતોષ આપો કે આ 15 દિવસ લાગે આ મહિનાની અંદર કદાચ એ પરિવાર આપણા પાસે આવે, આવનાર જૂન મહિનામાં એમને આપણે સારી રીતના લગ્ન કરી આપવાની આપણે ખાતરી આપીએ છીએ। આપણા ગુજરાતનો આ ટ્રાઇબલ વિસ્તાર છે, કપરાડા તાલુકો, ધરમપુર તાલુકો, અને ગરીબી એટલી બધી છે કે ઘણી વખત આપણાથી એ સહન ન થઈ શકે એવી ગરીબી, જોઈ ન શકાય એવી ગરીબી, અને એમાંય જ્યારે દીકરી દીકરા યુવાન થાય ત્યારે એને પરણાવવા માટે જે દેખાદેખીથી ખર્ચા મા બાપ કરે અને એ ખર્ચાના કારણે ઘણી વખત એમને લેણામાં ઉભી જવું પડે એવી ઘણી ઘટનાઓ અમારી સાથે આવી, અને પછી લેણું પૂરું કરતાં વર્ષો લાગી જાય છે, કમાણી હોય નહીં એટલે એક આ અભિગમ અમે અપનાવ્યો છે। 8 વર્ષ છે, વચ્ચે 2 વર્ષ અમે કરી શક્યા નથી સમૂહ લગ્ન, 51 દીકરીઓને પરણાવવાનો અમારો સંકલ્પ દર વર્ષે રહ્યો છે, અને એમાં સ્થાનિક ફંડફાળો પણ અમે ક્યાંય કરતા નથી, સ્થાનિક કોઈપણ જગ્યાએ પૂરું કરી શકીએ છીએ, કારણ કે મેં કહ્યું એમ આ વિસ્તાર છે આપણે સેવાનો વિસ્તાર છે, સેવા લેવાનો વિસ્તાર નથી, સેવા કરવાનો વિસ્તાર છે, અને આવું દરેક સમાજમાં દરેક શ્રેષ્ઠીઓ વિચારે તો ઘણી બધી અમુક સમસ્યાઓનો હલ આપણે કરી શકીએ। હા હા, એ લોક સમસ્યા એ કે ભાઈ દીકરીને આપણે પરણાવીએ તો પછી એના માતા પિતાને સમસ્યા ઊભી ન થવી જોઈએ, એના માતા પિતા પરણવા ન થવા જોઈએ, જો આવું આપણે બધા જ વિચારશું અને આવું આપણે બધા પ્રયાસો કરશું। હું એમ કહું કે આજે મેં 31 દીકરીઓ પરણાવી તો 1 દીકરીના 3 લાખ રૂપિયા લેખે ગણો, 3 લાખ રૂપિયા સામાવાળાના ગણો, આ મોંઘવારીમાં તો 5-6 લાખ રૂપિયા એક લગ્નમાં આપણને ગણી તો આ 1.5 કરોડનું થયું સમાજના, અને બીજું કે આવજા કેટલી બચી ગઈ, આટલા બધા લગ્નમાં મારે કેટલી જગ્યાએ હાજરી આપવી પડે, મારું કેટલું ડીઝલ બચી ગયું, લોકોની આવજા બચી ગઈ, એટલે આ સામાજિક ક્રાંતિનો એક અભિગમ છે અને આ બધાએ કરવું જોઈએ, આપ સૌ પત્રકાર મિત્રોને
આ ટીવી ચેનલોને ફ્રી ટીવી અને આપણું જેટ ન્યૂઝ એ બધાને મારી શુભેચ્છા. આપ પ્રતિ વર્ષ આવો અમારે ત્યાં આ જાણો માહોલ આવી જ છે. આજના અમારા સરદભાઈ વ્યાસ અમારા બાપુ છેલ્લા 8 વર્ષથી આદિવાસી સમાજના દીકરી દીકરાઓના સમૂહ લગ્ન કરી રહ્યા છે. એ 8મું સમૂહ લગ્ન છે. આ વર્ષે 31 જોડાઓના સમૂહ લગ્ન હતા. હું ચોક્કસ માનું છું કે હવે પછીના દિવસોમાં સમાજે આદિવાસી સમાજે સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ અને ખર્ચની જે મર્યાદા છે એ મર્યાદા પણ ઓછી થાય, ખર્ચમાં પણ પરવડી શકે અને સમૂહમાં આજે આમ તો બાપુ દર વખતે જાન્યુઆરીમાં કરતા હોય છે પણ આ વખતે સમયના કારણે એપ્રિલમાં થશે. બાકી મેક્સિમમ જાન્યુઆરી મહિનામાં લગ્ન યોજતા હોય છે. ત્યારે હું આદરણીય શરદભાઈ વ્યાસ અમારા ગુલામના બાપુ અને એમની ટીમ અને આદરણીય દર વખતે વ્યવસ્થા કરે છે અમારા પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખભાઈ પ્રકાશભાઈ અને એનું ગ્રુપ અહીં જે વ્યવસ્થા કરી આપે છે અમારા સાંઈધામની અંદર એમનો પણ ધન્યવાદ. અને બાપુના જે ચાહકો છે, બાપુના જે પૂજકો છે એમના દ્વારા આ સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી એક પણ પૈસાનું દાન લેવા વગર આ સમૂહ લગ્ન યોજે છે અને એમને જે કંઈ ભેટ આપે છે એ આ વિસ્તારમાંથી આદિવાસી વિસ્તારમાંથી એક પણ રૂપિયાનું દાન લેતા નથી. એના ડોનર છે એ બધા NRI છે, બહારના છે અને એમના હિત ચિંતક છે. એમના દ્વારા આ સમૂહ લગ્ન યોજાય છે અને આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ સારા સમૂહ લગ્ન યોજાય અને યોજાવા જોઈએ એવી મારી લાગણી છે.